નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હેપી એકેડેમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો ગુજરાતના ઇતિહાસમાં હવે આપણે જે સોલંકી વંશની ચર્ચા કરી રહ્યા છીએ તેમાં હવે આજે આપણે કુમારપાળ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ આઈ હોપ તમે અગાઉના બધા વિડીયો જોઈ લીધા હશે અને જે આગળના જે રાજાઓ થઈ ગયા છે જેની ચર્ચા આપણે ઓલરેડી કરી લીધી છે તેના વિશે તમે પૂરતી માહિતી આ વિડીયોમાંથી મેળવી લીધી હશે તો ચાલો શરૂ કરીએ છીએ કુમારપાળ વિશે કુમારપાળ એ ગાદી પર ક્યારે આવે છે તો એનું શાસન પિરિયડ હોય છે સુધીનો આટલો એનો શાસન પીરિયડ હોય છે સિદ્ધરાજ અપુત્ર હોવાથી રાણી ઉદયમતીના વંશનો અહીં અંત આવે છે અને ત્યારબાદ કુમારપાળ પચાસ વર્ષની ઉંમરે ગાદીએ આવે છે આચાર્ય હેમચંદ્રાચાર્યની મદદથી તેમના બનેવી એટલે કુમારપાળના બનેવી કૃષ્ણદેવની મદદથી અને મંત્રી ઉદયનની મદદથી આ ત્રણની મદદથી કુમારપાળ પચાસ વર્ષની ઉંમરે પાટણની ગાદીએ આવે છે હવે કુમારપાળ માટે એવું કહેવાયું છે કે સિદ્ધરાજ આ પુત્ર હતા અને એમને કોઈ વારસ હતો નહીં એટલે જ્યારે ભવિષ્યવેતાઓને પૂછ્યું કે મારા ગયા પછી ગાદીએ કોણ આવશે ત્યારે તેમણે કુમારપાળની જાહેરાત કરી હતી એટલે સિદ્ધરાજ આ સાંભળીને ખૂબ જ નારાજ થયા હતા અને ત્યારથી તેમણે પ્રયત્ન શરૂ કરાવી દીધા હતા કુમારપાળને શોધી અને તેનું મૃત્યુ કરાવવાના તેનું મર્ડર કરાવવાના કારણ કે આ કુમારપાળ છે એ એક ગણિકાના વંશજ હતા તે એટલે એક સિદ્ધરાજ નહોતા ઈચ્છતા કે એવું આ જેનું હલકું કુળ છે તે આ ગાદી ઉપર આવે એવું સિદ્ધરાજનું માનવું હતું એટલે કુમારપાળ પોતાનો જીવ બચાવવા માટે નાસભાગ કરતા હતા અને આવી જ રીતે તે આચાર્ય હેમચંદ્રાચાર્ય છે એમને ત્યાં તેમણે આશ્ર હેમચંદ્રાચાર્યની પાસે તેઓ આશ્રય લેવા જાય છે આવી રીતે દોડતા ભાગતા પોતાનો જીવ બચાવતા તે ખંભાત પહોંચી જાય છે અને હેમચંદ્રાચાર્યની શરણે જાય છે ત્યારે ગ્રંથ ભંડારમાં હેમચંદ્રાચાર્ય એમને છુપાવે છે અને એમને અહીંયા ધારણા આપે છે કે હવે તારે બહુ રખડવું નહીં પડે થોડા વર્ષમાં જ તું હવે ગાદીએ આવી જઈશ અને આ જ રીતે આ બાજુ સિદ્ધરાજનું મૃત્યુ થાય છે અને તે સમયે કુમારપાળ એ માળવામાં હોય છે એટલે એને જેવી ખબર પડે છે કે આ સિદ્ધરાજનું મૃત્યુ થયું છે એટલે તે માળવાથી પોતાના બનેવી કૃષ્ણદેવ અને તેના સૈન્યને લઈને આ મંત્રી ઉદયન અને હેમચંદ્રાચાર્યની મદદથી કુમારપાળ ગાદીએ આવી જાય છે પચાસ વર્ષની ઉંમરે હેમચંદ્રાચાર્યને તે બહુ માને છે કારણ કે હેમચંદ્રાચાર્યની વાણી એ ખૂબ જ તેમના માટે સાચી પડી હોય છે એટલે હેમચંદ્રાચાર્યને કુમારપાળ એ પોતાના રાજગુરુના પદે બેસાડી દે છે રાજગુરુનું સ્થાન આપે છે એમને અગિયારસો સાઠમાં કુમારપાળ જૈન ધર્મ અંગીકાર કરે છે અને રાજ્યમાં અમારી ઘોષણા કરે છે તેઓ હેમચંદ્રાચાર્યથી ખૂબ જ પ્રભાવિત હોય છે એટલે જૈન ધર્મ અંગીકાર કરે છે પરંતુ તે શૈવ ધર્મને પણ એટલું જ મહત્વ આપે છે પરંતુ તે પોતે ફોલો કરે છે જૈન ધર્મ અને અમારી ઘોષણા એટલે કે આ પશુઓના વધ કરવાની પશુ બલિની મનાઈ ફરમાવી દે છે આ કુમારપાળ સિદ્ધરાજ એક ફક્ત જૈન પર્વના વખતે આ અમારી ઘોષણા કરાવી હતી વેરેઝ કુમાર તો આ હેમચંદ્રાચાર્યનું મૃત્યુ થાય છે ત્યારે તે ખૂબ જ દુઃખી થઈ જાય છે અને સમગ્ર રાજ્યમાં અમારી ઘોષણા ડિક્લેર કરાવી દે છે હવે જોઈએ કે કુમારપાળને કઈ કઈ ઉપાધિઓ મળી છે તો જે રીતે કુમારપાળ એ શરૂઆતમાં શૈવ હતા એટલે તેમને ઉમાપતિ વર લબ્ધ પ્રસાદનું બિરુદ મળ્યું છે ત્યારબાદ બૌદ્ધ પ્રચાર માટે ભારતમાં જેવું નામ અશોકનું છે તેવી જ રીતે જૈન ધર્મના પ્રચાર પ્રસાર માટે ગુજરાતમાં નામ કુમારપાળનું છે એટલે કુમારપાળને ગુજરાતનો અશોક પણ કહેવાય છે આ ઉપરાંત તેને પરેમ માહેશ્વર ઉત્તમ શ્રાવક જૈન ધર્મનો એ વ્યવ એકદમ સારી રીતે સાચો જૈન અનુયાયી હતો એટલે ઉત્તમ શ્રાવક કહેવાતો વિચાર ચતુર્મુખ કહેવાતો અને પરમ અર્હત પણ કહેવાતો આ બધી હતી તેની ઉપાધિઓ પરાક્રમો જોઈએ તો કુમારપાળની લશ્કરી સિદ્ધિ તેના પરાક્રમો કયા કયા છે તો શાકંભરીના ચૌહાણ ચહમાન વંશ એટલે કે ચૌહાણ વંશના રાજા અરણો રાજને હરાવીને તેણે તેની પુત્રી જલહણા સાથે વિવાહ કર્યા હતા અને મંત્રી ઉદયનના પુત્ર વાઘ ભટ્ટને તેણે ત્યાંનો આ અમાત્ય બનાવી દીધા હતા ત્યારબાદ માળવાના રાજા ભલ્લાલ દેવ પાસેથી તેમણે ભિલસાનો પ્રદેશ પણ જીતી લીધો હતો ચિત્તોડના સોલંકી શાસન સજ્જનસિંહને પણ તેણે પરાજિત કર્યા હતા પચાસ વર્ષની એ વયે તે ગાદીએ આવ્યા હતા એટલે પાસઠ વર્ષ પછી તેમણે લશ્કરી વિજયને સ્થાને ધાર્મિક પ્રવૃત્તિ તરફ ધ્યાન દોર્યું કારણ કે ઓલરેડી તે એક એજ પછી આવ્યા હતા હવે જોઈએ કે કુમારપાળ દ્વારા કયા કયા બાંધકામો કરાવ્યા છે પ્રજા કલ્યાણના કાર્યો તેણે કયા કર્યા છે તો કુમારપાળે સોમનાથ મંદિરનો ફરી જીર્ણોદ્ધાર કરાવ્યો હતો ત્યારબાદ રૂઠી રાણીનું માળિયું તેનો પણ જીર્ણોદ્ધાર તેણે કરાવ્યો હતો આ ઈડરમાં આવેલું છે પછી તારંગામાં જે અજીતનાથનું દેરાસર છે એ કુમારપાળે બંધાવેલું છે અપુત્રીકા ધન હવે પ્રજા કલ્યાણના કાર્ય હતો કે અપુત્રિકા ધન લેવાની પ્રથા એણે બંધ કરી એટલે કે સંતાન રૂપે જે વિધવાને પુત્ર ન હોય તેવી રડતી સ્ત્રીનું ધન લેવાની પ્રથા તેણે બંધ કરી ઓકે એટલે વિધવાનું ધન જપ્ત કરી લેવું તેવો એ સમયે રિવાજ હતો અને એમાંથી ઘણી મોટી આવક થતી હતી એ તેણે જતી કરી એટલે જે રીતે સિદ્ધરાજ જયસિંહે સોમ યાત્રા વેળો માફ કર્યો હતો એ રીતે આપણે અપુત્રિકા ધનની માફ કર્યું એ પ્રથા બંધ કરી સોમનાથ મંદિરના જીર્ણોધાર સમયે તેમણે તીર્થયાત્રા સૌરાષ્ટ્રમાં કાઢેલી હતી એવું કહેવાય છે કે તે સમયે હેમચંદ્રાચાર્ય પણ આ તીર્થયાત્રા માં સામેલ થયા હતા અને જેવી તીર્થયાત્રા સિદ્ધ હેમ શબ્દ નું શાસનની ભવ્ય હતી એવી જ આમની પણ ભવ્ય હતી હવે જોઈએ કે તેમના સમયમાં કયા કયા સાહિત્યો રચાયા

ત્યાં સુધીના સોમ આ સોલંકી વંશના રાજાઓનું આખો એમનો ઇતિહાસ છે એટલે સોલંકી વંશના ઇતિહાસનું એક અગત્યનું જે ઇન્ફોર્મેશન ક્યાંથી મળે તો આ દ્વયાશ્રયમાંથી પણ મળે છે એમ કહી શકાય કુમારપાળની વિનંતીથી તેણે ત્રિષ્ટી શલાકા પુરુષ એટલે કે સિક્સ ત્રિષ્ટી શલાકા પુરુષ ચરિત્રની રચના કરી એટલે કે સિક્સટી થ્રી મહાન પુરુષો કે જે જૈન ધર્મના થઈ ગયા છે જેમાં ચોવીસ તીર્થંકર પ્લસ બીજા જે સિક્સટી થ્રીમાં આ બીજા અન્ય જે મહાન વ્યક્તિઓ થઈ ગયા છે જૈન ધર્મમાં તેની કુમારપાળની વિનંતીથી તેમણે આ રચના કરી હતી નેક્સ્ટ હવે જોઈએ કે કુમારપાળના મૃત્યુ પછી કોણ આવશે તેની ગાદીએ કુમારપાળ પોતે પણ અપુત્ર હતા તેથી તેમના ગયા પછી તેમણે તેની ગાદી ઉત્તરાધિકારી તરીકે તેના નાના ભાઈ અજયપાળને સોંપી દીધી હતી એંસી વર્ષની વયે કુમારપાળનો મૃત્યુ થાય છે તેઓ ટોટલ ત્રીસ વર્ષ સુધી શાસન કરે છે કુમારપાળના સમયમાં પણ તેમણે હેમચંદ્રાચાર્યની માની હતી અને એને લીધે કુમારપાળનું નામ પણ ગુજરાતના ઇતિહાસમાં ખૂબ જ સારું એવું છે જૈન ધર્મના હેમચંદ્રાચાર્યુમારપાળના જે પ્રચાર પ્રસાર કર્યા હતો એ ખૂબ જ અભૂતપૂર્વ એમનું યોગદાન છે હવે મિત્રો જોઈએ હેમચંદ્રાચાર્ય વિશે તો હેમચંદ્રાચાર્ય કે જે સિદ્ધરાજ જયસિંહના દરબારમાં બિરાજતા હતા અને કુમારપાળના એ રાજગુરુ હતા તો એવા હેમચંદ્રાચાર્યનો જન્મ એમનો જન્મ એક હજાર અઠ્યાસી ની સાલમાં થયો હતો અને તેઓ ધંધુકાના વતની હતા ત્યાં તેમનો જન્મ થયો હતો તેમનું સાંસારિક નામ હતું ચાંગદેવ તેમના માતા હતા પાહિણી દેવી અને તેમના પિતાનું નામ હતું ચાચીંગ દેવ દેવચંદ્ર સુરી પાસેથી તેમણે દીક્ષા ગ્રહણ કરી હતી નાની ઉંમરે અને તેઓ આ સોમચંદ્ર નામ તેમને ગ્રહણ કર્યા બાદ તેમને આ નામ આપે છે એકવીસ વર્ષની નાની ઉંમરે આ દેવચંદ્ર સૂરીએ તેમને ગુરુ ગાદીનું પદ આપ્યું અને ત્યારબાદ તેઓ હેમચંદ્રાચાર્ય તરીકે ઓળખાયા આચાર્ય હેમચંદ્ર તરીકે હવે આ હેમચંદ્રાચાર્ય દ્વારા કઈ કઈ કૃતિઓ રચાય છે તો એ જોઈએ કે તેમણે સિદ્ધ હેમ શબ્દનું શાસનની રચના કરી છે આ ગુજરાતી ભાષાનો પ્રથમ વ્યાકરણ ગ્રંથ અથવા તો દોહા ગ્રંથ ગણવામાં આવે છે આ ઉપરાંત સોલંકી વંશના ઇતિહાસ માટે દ્વાયાશ્રય લખ્યું છે ભટ્ટી કાવ્ય વિતરાગ સ્તોત્ર કાવ્યાનુશાસન શાસન છંદાનું શાસન યોગ શાસ્ત્ર દેશી નામ માળા આ દેશી નામ માળા એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના જે સાહિત્ય પ્રકારો છે તેના મૂળ એ આ દેશી નામ માળાની અંદર રહેલા છે આ ઉપરાંત અભિધાન ચિંતામણી એવા કંઈક કેટલા પુસ્તકો તેમણે લખ્યા છે સિદ્ધરાજ જયસિંહે હેમચંદ્રાચાર્યને કલિકાલ સર્વજ્ઞનું બિરુદ આપ્યું હતું અને આ જે કુમારપાળ છે તે તેમને ખૂબ જ માનતા હતા જ્યારે હેમચંદ્રાચાર્યનું મૃત્યુ થયું ત્યારે કુમારપાળ ખૂબ જ દુઃખી થઈ ગયા હતા તેમણે પોતે જૈન ધર્મમાં ખૂબ જ ઊંડા ઉતરી ગયા હતા અને કો દેરાસર ચૈત્ય વિહારધામો એમણે રચના કરાવી હતી અને સમગ્ર રાજ્યમાં તેમણે અમારી ઘોષણા એટલે કે પોતે તો મદિરા માંસનો ત્યાગ કર્યો જ હતો પરંતુ સમગ્ર રાજ્યમાં પણ તેમણે પ્રાણીઓની હિંસા કતલ એના બધા પર પ્રતિબંધ ફરમાવી દીધો હતો અને

તેને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં તમારા અન્ય મિત્રો સાથે પણ શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલ હેપી એકેડેમીને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અમારી આ હેપી એકેડેમી છે તેમાં ક્લાસીસમાં ઇતિહાસનો વિષય ઘણા અનુભવી શિક્ષકો દ્વારા ભણાવવામાં આવે છે અને આ ઉપરાંત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ તમે અમને ફોલો કરી શકો છો ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને તમારી કોઈ પણ ક્વોરીઝ હોય તો આ નંબર પર તમે વોટ્સએપ કરી શકો છો થેન્ક યુ ઓલ ફરી મળીશું હવે આપણે સોલંકી યુગના અંત સાથે કે સોલંકી યુગના છેલ્લા રાજાઓ કયા હતા અને તેનું અંત કઈ રીતે થાય છે થેન્ક યુ ઓલ